આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ. એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સુરત, ભરૂચ, ડાંગ અને વાપીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે જેમાં અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ રહેશે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો દેશભરના કરોડો ખેડૂતો માટે મોટા ચમાચાર છે. આ સમયે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે સરકાર 30 જૂન 2023ના રોજ ખેડૂતોના ખાતામાં 14મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ પૈસા એટલે કે 14મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં કયા દિવસે આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જોઈએ તો સરકાર આવતા મહિને એટલે કે જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે. અત્યારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જુલાઈના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આ પૈસા આવી શકે છે, એટલે કે 14મો હપ્તો આવી શકે છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીના વિદેશ પ્રવાસને કારણે તેમાં થોડો ફેરફાર થયો છે. આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ નાણાં ખેડૂતોના ખાતામાં 3 સન્માન હપ્તામાં એટલે કે 2000 રૂપિયાના 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનો પ્રથમ હપ્તો એપ્રિલ મહિનામાં, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરમાં અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. અને સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે સરકારે 27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જાહેર કર્યો હતો, એટલે કે 27 ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ હપ્તા હેઠળ 16000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેનાથી દેશના 8 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. આ સિવાય સરકારે કહ્યું છે કે 14મા હપ્તાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં જેમને અત્યાર સુધી ઈ કેવાયસી નથી કર્યું. એટલે કે હજુ સુધી જે પણ ખેડૂત મિત્રોનું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ઈ કેવાયસી કરવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રોના ખાતામાં 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે.
જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો અને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લેજો, નહીં તો તમે 14મા હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. અને સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી કરાવવા માટે ખેડૂતો માટે નવી સુવિધા શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતો હવે પોતાનો ચહેરો સ્કેન કરીને ઈ કેવાયસી કરાવી શકે છે. હવે ખેડૂત મિત્રોએ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ આપવાની જરૂર નથી કે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક નહીં હોય તો પણ પોતાનો ચહેરો સ્કેન કરી અને ઈ કેવાયસી કરાવી શકે છે. તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન અકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે.